22મી અયોધ્યામાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન છે. હિન્દુ ધર્મ આચાર્ય સભાના સંયોજક સ્વામી પરમાનંદ નંદજીનું મોટું નિવેદન સામે આવ્યું છે. ભગવાન રામના મંદિરના આદિકાળના પુરાવા હોવાનું તેમણે કહ્યું. રામ મંદિર માટે લાંબી કાયદાકીય લડત કરવી પડી. રામ મંદિરને રાજકીય મુદ્દો પણ બનાવવામાં આવતો હતો. વિધર્મીઓએ પણ કોર્ટમાં એફિડેવિટ કરી કહ્યું હતું કે હિન્દુઓની જગ્યા છે અને પરત કરી દેવી જોઈએ. કોંગ્રેસ આમંત્રણને સ્વીકારે નહીં, તે યોગ્ય નથી તેવું પણ સ્વામીજીએ કહ્યું છે. તેમણે કહ્યું કે અધૂરા મંદિરે પ્રાણ પ્રતિષ્ઠાની વાતો યોગ્ય નથી. કોંગ્રેસના નેતા સરયુ નદીમાં નહાતા અને દર્શન કરતા થયા હોવાનું પણ સ્વામીએ કહ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીની અપીલ અનુસાર લોકોએ વર્તન કરવું જોઈએ, તે ખૂબ જ જરૂરી છે. એક સાથે અયોધ્યા પહોંચી અવ્યવસ્થા ન સર્જવી જોઈએ. ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠામાં સુરક્ષાનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે. પાંચસો વર્ષના સંઘર્ષ બાદ આગામી 22 જાન્યુઆરીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યાની અંદર ભવ્ય રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને ભગવાન શ્રી રામ મંદિરની અંદર બિરાજમાન થવાના છે. ત્યારે મારી સાથે હિન્દુ ધર્મ આચાર્ય સભાના સંયોજક પરમાત્મા નંદજી સ્વામી છે, તેમની સાથે વાત કરીશું. સ્વામીજી, આપ આખા મંદિરની લડતથી લઈને મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સુધીના સાક્ષી રહ્યા છો. આ આખું આયોજન કરવામાં આવ્યું છે અને આપ કઈ રીતના જોઈ રહ્યા છો? આયોજનમાં તો એટલું જ કહીએ કે હિન્દુ આખા સમાજના જન્મો જન્માંતરના પુણ્ય પાક્યા છે કે સાક્ષાત ભગવાન અહીંયા વિરાજમાન થવાના છે અયોધ્યાની અંદર. આપ સૌની જાણ માટે અયોધ્યા એ અખંડ ભારતનું કેપિટલ રહ્યું છે. રઘુરાજાના પૂર્વજો હરિશ્ચંદ્ર રાજા વખતે પણ કેપિટલ છે અને ભારતની સીમાઓ ક્યાં સુધી હતી? આ ક્ષિતિ પર્યંતામ લખ્યું છે, સમુદ્ર સુધી આખી સીમાઓથી આટલા દેશનું એ કેપિટલ છે. હવે એના કેપિટલની અંદર એમના જેને કહે ને રાજધાનીની અંદર ભગવાન જાણે કે ફરી વિરાજમાન થવાના છે. કોણ ભગવાન? રાજા રામ વિરાજમાન થવાના છે. કોણ ભગવાન? મર્યાદા પુરુષોત્તમ રામ વિરાજમાન થવાના છે. ખૂબ ગૌરવનો વિષય છે. હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ ધર્મ અને હિન્દુ જીવન રીતિના પુનરુત્થાનનો ઘડીને હું આ રીતે જોઉં છું. ખાસ કરીને સ્વામીજી, આપ કાયદાકીય લડતની અંદર પણ આપ સાક્ષી રહ્યા છો અને આપે પણ લડત કરી છે. અત્યારે જ્યારે રામ મંદિરની સ્થાપના, ભગવાન રામની સ્થાપના થઈ રહી છે, કાયદાકીય રીતે આપ કઈ રીતના જુઓ છો અને જે લડત કરી છે ને? કાયદાકીય રીતે જુઓ કે ભાવનાકીય રીતે જુઓ? જે ધર્મ વિધર્મીઓ આને અધિકાર જમાવવાની વાત કરતા હતા એ ધર્મનો જન્મ 1400 વર્ષ પહેલાં છે. અનાદિકાળથી રામ અહીંયા છે. વેદની અંદર રામનો ઉલ્લેખ છે. વૈદિક કાળથી ભગવાન રામનો વાસ છે અને અયોધ્યાનું જન્મસ્થળ છે, નક્કી છે. એટલે આ લડત માત્ર એક ધાર્મિક માનસિકતા કે રાજકીય જડતાના સપોર્ટથી ચાલતી હતી. કાયદાકીય છટકબારીઓનો લાભ લઈ લઈને અને આટલું બધું લાંબુ ખેંચવામાં આવ્યું. પૂરતા પ્રમાણ પહેલેથી છે અને હાઈકોર્ટમાં પણ જ્યારે કેસ સબમિટ થયો, કેસ જીત્યા ત્યારે જ પૂરતા પ્રમાણ હતા. આર્કિયોલોજીકલના સાયન્ટિફિક એવિડન્સ હતા, ખોદકામમાં સિદ્ધ થયું છે. અને મેં કહ્યું તેમ આઝાદ ભારત થયો ત્યારે મુસ્લિમ લોકોએ ત્યાં લખીને આપ્યું છે કે અમે છેલ્લા 25 કે 28 વર્ષથી નમાઝ પણ અદા નથી કરતા, અમારે નકામું છે, હિન્દુઓને પાછું આપી દેવું છે. પણ કોને ખબર, પોતાના ધર્મનું અયોગ્ય અર્થઘટન કરનારા લોકો અથવા તો સ્વાર્થ માટે અર્થઘટન કરનારા લોકો કે રાજકીય નેતાના વોટ બેંકના પીઠબળવાળ ધરાવનારા લોકોએ આ વસ્તુને આટલી બધી લંબાવી છે, આની કોઈ આવશ્યકતા નથી. અને એ માટે ખરેખર રાજકીય લડત તો ચાલી જ, પણ મેં કહ્યું તેમ લડતની આવશ્યકતા જ નહોતી. જો આ કાયદાની છટકબારી ન હોત તો આટલો લાંબો કેસ ચાલ્યો જ ન હોત. સ્વામીજી, ખાસ કરીને મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન છે, આમંત્રણ બધાને આપવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ જેવી રાજકીય પાર્ટી જેને આમંત્રણ આપવામાં આવ્યું તો એવું કહેવામાં આવ્યું કે શંકરાચાર્યજી નથી જતા તો અમે પણ નથી જવાના, મંદિર હજી અધૂરું છે, આને કઈ રીતના જોશો? શંકરાચાર્યજીને જે પાર્ટી એવું કહેતી હોય, જે પાર્ટી કે શંકરાચાર્યજી નથી જતા એટલે અમે નથી જતા,
એનો અર્થ એવો થયો કે શંકરાચાર્યજીનું અનુસરણ કરે છે એમને જરાક પૂછજો ને કે મંદિર સિવાય કેટલી બાબતમાં અનુસરણ કરો છો શંકરાચાર્યજીનું. હવે આ બધું પોલિટિકલ કારણ હેઠળ બાના છે, રાજકીય ગણતરીઓ પ્રમાણે એ લોકો એમના હિસાબ સેટલ કરી રહ્યા એવું મને લાગે છે. બાકી આની સાથે કોઈ નિસ્બત નથી. શંકરાચાર્યએ જવું ના જવું, શંકરાચાર્યના જીવન કે એમના આદેશ પ્રમાણે કંઈ કોંગ્રેસ પાર્ટી ચાલતી નથી. આ તો આ બે આ વખતે ખબર પડી કે આ બે નથી જવાના એટલે એમને આગળ ધરે છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.